नारायण कवच की विद्या, नारायण कवच यज्ञ प्रारंभ करो, मंत्रात्मक बख्तर एक देवताओं आप शक्ति वधी। यज्ञ थई रह्यो तो त्यां असुरो पण यज्ञ नो भाग लेवा माटे आव्या, कारण के विश्वरूप एमना पण संबंधी थाय छे मामाना पक्षना। हवे ज्यां यज्ञ नो भाग असुरो ने आपवा लाग्या तो इंद्र ने क्रोध आव्यो, अने जेनी कृपा थी एनी शक्ति वधी हती ए गुरु नी ज एना मस्तक नु छेदन करी दीधो, गुरु हत्या करी। હવે બ્રહ્મ હત્યા લાગી, બ્રહ્મ હત્યાને પૃથ્વી જળ વૃક્ષ એવમ સ્ત્રી ચાર સ્થાનો પર બ્રહ્મ હત્યાને વેચી દીધી। વૃક્ષ પૃથ્વીમાં, વૃક્ષમાં જે ગોંદપના જો ચિકનાપન જો દિખાઈ દેતા હૈ બ્રહ્મ હત્યા કા સ્વરૂપ હૈ, પૃથ્વી મેં જો ક્ષાર તત્વ હૈ બ્રહ્મ હત્યા કા સ્વરૂપ હૈ, જલ મેં જો બુદબુદે પરપોટા જે જલમાં આવે છે બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે, અને ચાર દિવસ રજસ્વલા જે સ્ત્રી થાય એ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે। અને વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને ખબર પડી કે આ રીતે એના પુત્રની મૃત્યુ થઈ, ને હવે ત્વષ્ટાએ એવો યજ્ઞ કર્યો કે આ ઇન્દ્રને મારે, મંત્રમાં ભૂલ થઈ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુરનો જન્મ થયો। અને આ વૃત્રાસુર મહાબલવાન શક્તિશાળી થયો, ઘણા દેવતાઓને માર્યું। હવે આ ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજી દધીચી ઋષિ પાસે મોકલ્યા અને એમના હાડકાથી દિવ્ય વજ્ર બનાવ્યું, અને એ વજ્ર હાથમાં લઈને એરાવત હાથી પર સવાર થઈને ઇન્દ્ર વૃત્રાસુર સામે યુદ્ધ કરવા માટે આવ્યો। જ્યાં વજ્ર ઉપાડ્યો ઇન્દ્રએ, એ વજ્રમાં વૃત્રાસુરને નારાયણના દર્શન થઈ ગયા, અને જ્યાં નારાયણના દર્શન થયા ત્યાં જ વૃત્રાસુરે ખૂબ સુંદર સ્તુતિ કરી, જે વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે, ધર્મ અર્થ કામ મોક્ષનું જેમાં નિરૂપણ છે, ખૂબ સુંદર સ્તુતિ છે। અહમ હરે તવ પાદે કમૂલ દાતાનુ દાસો ભવિતાસ્મિ ભૂયા મન સ્મરેતા સુપતે ગુણાના ગૃણીત વા કર્મ કરો તુ કાય નનાક ચ પારમેશં ન સાર્વભૌમં ન રતાધિપત્યં ન યોગ સિદ્ધિર પુનર્ભવં સા તમ ચ સત્વા વિરહય અજાત પક્ષાઈવ માતરં ખગા સન્યમ યથા વસદ રાક્ષુભાસા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતં વિષન્ના મનોરવિંદાક્ષ દિદૃક્ષ દેવાં મમોત્તમો શ્લોક જનેષુ સંસાર ચક્રે સત્તાન પાતા રાજ્ય ન યોગ સિદ્ધિ ન મોક્ષ દુઃખિ તારા વિના હું કઈ ન બચાવું પાછો વિના નવજાત પંખી અને વાછરૂ બસતા પતિને તમને
જોવા મન મારું જમકે ભવાતવીમાં મમતા મને તું ભગવત જનો સામે પ્રદેજ અહમ હરે પ્રભાવે દાસાનુ દાસો ननात पृष्ठौ બડી સુંદર સ્તુતિ, બડા સુંદર કલાવતી રાગ, જનતન મોહની ભી કહી શકશે, થોડા સા ફરક હે, ને બહુ સુંદર સ્તુતિ. હા, આ વૃત્રાસુર ચતુષ્ટપદીમાં શ્રી ગોસાઈજીએ પ્રકાશ કર્યો. અને પુષ્ટિ માર્ગીય જે ચાર પુરુષાર્થો છે એની વાત કરી. પુષ્ટિ માર્ગ હરે દાસ્યમ ધર્માર્થો હરિ રે વહી કામો હરે વિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચે ધ્રુવમ. આચાર્ય મહાપ્રભુજી બતાવે છે કે પુષ્ટિ માર્ગીય મોક્ષ કે હરેર દાસ્યમ, દાસ્ય ભક્તિ. પહેલા શ્લોકમાં કહ્યું કે પ્રભુ આપના દાસોનો દાસ હું થાવ, દાસ્ય ભક્તિ માંગવી. અર્થો હરિ રૈવહી, સાક્ષાત હરિ જ વૈષ્ણવના અર્થ પુરુષાર્થ છે. કામો હરિ દુદુક્ષૈવ, ભગવાનના દર્શનની તીવ્ર લાલસા, પ્રજ્વલ કામના એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. મોક્ષસ્ય કૃષ્ણસ્ય ચે ધ્રુવમ, અને કૃષ્ણના બનીને રહેવું એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ. દ્રઢતા ભરોસો રાખીને એક અનન્ય આશ્રય બનાવીને રહેવું એ જ પુષ્ટિ માર્ગીય મોક્ષ છે. વૃત્રાસુરે પ્રથમ શ્લોકમાં દાસાનુદાસ સ્થિતિ માંગી કે પ્રભુ દાસ બનવાને હું લાયક નથી, ક્યાંક મારી અંદર અભિમાન આવી જશે. કારણ કે પૂર્વજન્મમાં ચિત્રકેતુ જ્યારે હતો ત્યારે આપના ભક્ત શિવજીનો મેં અનાદર કરી દીધો હતો, એટલે મને દાસ પદવી નહીં, દાસાનું દાસ બનવું. કે કારણ કે ભક્તિને ટકવા માટે તો દૈન્યતા જોઈએ.
અને એ દીનતા માટે આપના દાસોની સેવાનો અધિકાર મને મળે. નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ, ઉસકે અલાવા મુજે ઓર કોઈ ભી અર્થ નહીં ચાહીએ, બસ મારું મન આપને જોવા માટે. યે મન યે ચક્ષુ આપકો દેખને કે લિયે લાલાયિત હૈ, ભગવત દર્શન ની ઈચ્છા એ જ કામ. મને મારા જન્મ કર્મના અનુસાર જે પણ યોનિમાં જવું પડે મને એની કોઈ ચિંતા નથી, પણ જે પણ યોનિમાં હું પ્રભુ જાઉં એ યોનિમાં મને વિષયી લોકોનો સંગ ન થાય, આપના ભક્તોનો સંગ મને થાય પ્રભુ, એ જ હું આપનાથી માંગુ છું. ખૂબ સુંદર ચાર શ્લોકોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું નિરૂપણ કર્યું. એમ તો વૃત્રાસુર અસુર પણ એટલી સુંદર સ્તુતિ કરી છે આણે. શ્રી ગોસાઈજી એ શ્રી આચાર્યજી આની ઉપર વિશેષ ભાવ પ્રગટ કરે. એ જ ભાવ સાથે આની